તો ડ્રગ્સ મુદ્દે નશા મુક્તિ નિષ્ણાત ડોક્ટર કલરવ મિસ્ત્રીનું નિવેદન, ડ્રગ્સ દેશના હજારો યુવાનોને બરબાદ કરી શકે છે. સામાન્ય યુવાન એક મહિનામાં 30 ગ્રામ ડ્રગ્સનું સેવન કરે છે. દેશમાં નશીલા પદાર્થનું સેવન ગંભીરતાથી વધ્યું છે. ગુજરાતમાં ચરસ, ગાંજો, MDMA નશીલા પદાર્થોનું સેવન વધારે હોવાનું તેમનું કહેવું છે. ચરસ અને ગાંજો સરળતાથી અને સસ્તી કિંમતમાં મળી રહે છે. યુવાનો તણાવ દૂર કરવા નશાના રવાડે ચઢી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ વખતે નાનો મોટો નહીં પરંતુ 3300 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. અને આ ડ્રગ્સનો જથ્થો ઝડપવાથી ગુજરાતના અને દેશના લાખો યુવાનો આ ડ્રગ્સના કન્ઝપ્શનથી બચી જશે. આપણી સાથે ડૉક્ટર કલરવ મિસ્ત્રી છે કે જે વ્યસન મુક્તિ નિષ્ણાત છે, તેમની સાથે સીધી વાત કરશું. કલરવભાઈ, આજે 3300 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, આ ડ્રગ્સનો જથ્થો કેટલા યુવાનોને બરબાદ કરી નાખે જો તે પકડાયો ન હોત તો? સામાન્ય રીતે આપણે જોઈએ, આંકડાઓ એવું કહે છે કે નશીલા અને માદક પદાર્થનું સેવન મોસ્ટલી 16 વર્ષથી લઈને 24 વર્ષના યુવાનોમાં બહુ મોસ્ટ કોમન હોય છે. આ જે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેની અંદર ચરસ, મોર્ફિન અને MDMA પ્રકારના ડ્રગ્સનો સમાવેશ થાય છે. તો આ જે ડ્રગ્સ ઝડપાયા છે તેની તીવ્રતા કેટલી અને તે કેટલું હાનિકારક હોય છે યુવાનો માટે? આ એક નાર્કોટિક ડ્રગ્સની કેટેગરીમાં આવે છે. એની મુખ્ય ખાસિયત એ છે કે જ્યારે બી તમે એ ડ્રગ્સ લો કોઈ પણ પ્રકારના, જેમ કે આપણે વાત કરીએ કે લેટેસ્ટ જનરેશન પ્રમાણે આજકાલની યુવા અવસ્થા છે, પહેલાં સૌથી પહેલાં MDનો જે ક્રિસ્ટલ પાવડર આવતો હતો એ પોતાના ગમમાં એપ્લાય કરતા હતા, જેને ડાયરેક્ટ મગજના ચોક્કસ ભાગમાં કેમિકલની ફેરબદલી કરે, જેને અમારી ભાષામાં સિરોટોનિન, ડોપામિન અને મૂડ હોર્મોન્સ કહેવામાં આવે છે. એ જેવું હોર્મોન્સ વધે એટલે કોઈપણ યુવા અવસ્થા છે એકદમ જન્નત જેવી ફિલિંગ આવતી હોય છે, લાઈફના બધા સ્ટ્રેસ દૂર કરી શકતા હોય છે અને એક આનંદની અનુભૂતિ કરે છે. જેમ જેમ સમય પસાર થાય છે, 1/2 કલાક, 2 કલાક, તેવી જ રીતે એ ડ્રગ્સની માત્રા ધીરે ધીરે બ્લડમાંથી ઓછી થાય છે અને તેને અણગમો ફીલ થવા મળે છે. એમાં નાની નાની વાતમાં ગુસ્સો કરે, ચીડચીડાપણું કરે, મન ઉદાસ રહે, કશું ગમે નહીં, કંટાળો આવે, અમુક લોકોને એટલી હદે કે સુસાઇડના પણ વિચારો આવતા હોય છે. તો તે વિડ્રોલ સિમ્પટમ્સ દૂર કરવા માટે એ લોકો ચેઇન સ્મોકર બની જતા હોય છે અથવા તો આના ડ્રગ એડિક્ટેડ થઈ જતા હોય છે. જથ્થો જે ઝડપાયો છે તેની અંદર ચરસની માત્રા ખૂબ વધુ છે, તો ચરસનો જથ્થો વધારે હોવાનું શું કારણ આપ માની રહ્યા છો? કેમ વાત કરીએ કે આ નાર્કોટિક ડ્રગ્સ એ નોર્મલ રો મટીરિયલમાં આવે છે, એમાં અલગ અલગ કેટેગરી બનાવવામાં આવે છે. MDMA હાઈ પ્રોફાઇલ કેસ છે, કારણ કે 1 ગ્રામની પડીકી 2500 થી લઈને 5000 રૂપિયામાં આવતી હોય છે. તો જે હાઈ પ્રોફાઇલવાળા ક્લાસીસ છે તે MDનું વ્યસન કરતા હોય છે. એનાથી ઓછી માત્રામાં વાત કરીએ કે કોકેન અને ચરસ અને હેરોઈન કે જે તમને 500 રૂપિયામાં અથવા તો 50 રૂપિયાની 5 ગ્રામની પડીકીમાં આવતા હોય છે, જે ખૂબ જ વ્યાપક છે. મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે, આપ શું કારણ માનો છો? કારણ કે ગુજરાતનો દરિયા કિનારો ખૂબ મોટો છે અને દરિયા કિનારા ઉપરથી જ ડ્રગ્સની ઘૂસણખોરી થતી હોય છે અને જે ઝડપવામાં આવે છે, શું કારણ આપ બેઝિક માનો છો આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા પાછળનું? કોઈપણ વ્યવસાયનો સામાન્ય રીતે નિયમ છે કે જેટલી ડિમાન્ડ હોય તેટલો સપ્લાય તમારો વધવાનો જ છે. અને આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છે, રાજસ્થાન બોર્ડર છે, પંજાબ છે અને હિમાચલ પ્રદેશ છે, જેને અમારી ભાષામાં નાર્કોટિક્સનો ગોલ્ડન બેલ્ટ કહેવામાં આવે છે, જેનાથી અફઘાનિસ્તાન કે વિવિધ અલગ કન્ટ્રીઓમાંથી બોર્ડરમાંથી તેનો ડ્રગ્સનો સપ્લાય કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ કે યુવા અવસ્થા, એ કોઈપણ સ્ટેટના કે કોઈપણ દેશના કે કોઈપણ કન્ટ્રીના લઈ જાઓ, બેઝિક યુવા અવસ્થા જ્યાં યુવાધન રહેવાનું છે, જો તેમનામાં સહનશીલતા નહીં હોય, સ્ટ્રેસ કે તણાવનો માહોલ વધારે હશે અથવા તો સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ હશે અથવા તો વધારે પ્રકારના તણાવ કે જુસ્સામાં હશે, તો એ લોકો વ્યસનને કઈ કઈ રીતે પામવાનો પ્રયત્ન કરવાના જ છે અને જેટલો પ્રયત્ન કરશે એ રીતે એ પ્રમાણે એનો સપ્લાયની કેટેગરી અથવા તો પેડલરની સંખ્યા પણ વધવાની જ છે. બિલકુલ, ધન્યવાદ. તો આ હતા ડૉક્ટર કલરવ મિસ્ત્રી, નશા મુક્તિ નિષ્ણાત, જેમનું સ્પષ્ટ માનવું છે કે ગુજરાત સહિત દેશના યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે અને આ સ્ટ્રેસ ઘટાડવા માટે થઈને યુવાનો હવે નશાના રવાડે ચડી રહ્યા છે, જેના કારણે જ ગુજરાતમાં અલગ અલગ ખૂણેથી ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને ડ્રગ્સનું કન્ઝપ્શન પણ વધી રહ્યું છે. કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.